પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી સેકન્ડો દીકરીઓના પાલક પિતા તરીકે જવાબદારી નિભાવતા સુરતના પીપીસાવાણી પરિવાર અને કિરણ જેમ્સનું લખાણી પરિવારના સંયુક્ત ઉપક્રમે 21 અને 22 ડિસેમ્બર 2019ના શનિવાર અને રવિવારના રોજ પીપીસાવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રાહમ સુરત મુકામે 270 દીકરીઓ પિતાના ધબકારારૂપી પાનેતર ઓઢી પ્રભુતામાં પગલાં પાડશે, જે અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. પીપી સવાણી પરિવાર દર વર્ષ ભવ્ય લગ્ન સમારોહ યોજી દીકરીઓને પરણાવે છે, જેનું આ સતત 9મું વર્ષ છે. સેવાના આ યજ્ઞ જેવા ઉદ્દત કાર્યમાં સહભાગી તરીકે આ વર્ષે હીરા ઉદ્યોગની સૌથી મોટી કિરણ જેમ્સનું લખાણી પરિવાર જોડાયા છે. સુરતની કિરણ હોસ્પિટલમાં લખાણી પરિવારે લગભગ 72 કરોડનું દાન કર્યું છે. 9મા વર્ષે 2 દિવસ ચાલનાર લગ્ન સમારોહમાં વહાલ સોઈ 270થી વધુ દીકરીઓ પરણાવશે. આગામી 21 અને 22 ડિસેમ્બર 2019 શનિવાર અને રવિવારના રોજ પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામાં સુરત મુકામે 270 દીકરીઓ પિતાના ધબકારારૂપી પાનેતર ઓઢી પ્રભુતામાં પગલાં પાડશે. પીપી સવાણી પરિવાર અને લખાણી પરિવાર કિરણ જેમ્સના સંયુક્ત ઉપક્રમે તારીખ 21મી ડિસેમ્બર અને તારીખ 22મી ડિસેમ્બરે 271 પિતાની છત્રછાયા વિહોણી દીકરીઓનો ભવ્ય લગ્ન સમારોહ યોજવામાં આવનાર છે. આ લગ્નોત્સવમાં મહેંદી રસમ, બ્યુટી પાર્લર અને કરિયાવરની સાથે સાથે દરેક દીકરીઓના જમાઈઓને, એટલે કે અમારા જમાઈઓને હેલ્મેટ આપવામાં આવશે અને પર્યાવરણની જાગૃતિ પેટે તિલક તુલસીનો છોડ આપવામાં આવશે. લગ્નમાં જે કન્યાદાનની પ્રક્રિયા છે તે સનદી અધિકારીઓ અને રાજસ્વી મહાનુભાવોના હાથે કરવામાં આવશે. લગ્ન પછી દરેક દીકરીઓને 10 લકી ડ્રો દ્વારા સિંગાપુર મલેશિયા, જે રિઝવાનભાઈ અડતિયા ફાઉન્ડેશન છે તેમના તરફનું સ્પોન્સરિંગ છે, અને કિયાન એરવેઝ સૈયદભાઈના સ્પોન્સરશિપથી 30 કપલને હેલિકોપ્ટર રાઇડ્સ અને બાકીની દીકરીઓને કુલુ મનાલીની ટૂર 12 દિવસની કરાવવામાં આવનાર છે. આજે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી અને કિરણ જેમ્સના વલ્લભભાઈ લખાણી વિગત આપતા જણાવ્યું હતું કે કોઈ પણ ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના વિધવા બહેનોની દીકરીઓને પરણાવવામાં આવે છે. એક તરફ વૈદિક વિધિથી લગ્ન થતા હશે તો બીજી તરફ મુસ્લિમ દીકરીઓના નિગા પઢાતા હશે. દેશભરમાંથી રાજસ્વી મહાનુભાવ, અધિકારીઓ અને મહાનુભાવ આ દીકરીઓનું કન્યાદાન કરશે. અને લખાણી પરિવાર કિરણ જેમ્સના સંયુક્ત ઉપક્રમે તારીખ 21 અને તારીખ 22 પાનેતરના શીર્ષક હેઠળ 271 દીકરીઓ કે જેને પિતાની છત્રછાયા નથી તેમના લગ્નોત્સવનો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે. આ લગ્નોત્સવમાં સનદી અધિકારીઓ, રાજસ્વી મહાનુભાવો અને દીકરીઓના લિસ્ટમાં 5 મુસ્લિમ દીકરીઓ અને સાથે 45 અલગ અલગ જ્ઞાતિની દીકરીઓનો આ લગ્નોત્સવ યોજાશે. આ લગ્નોત્સવમાં ગુજરાતની દીકરીઓ તો છે જ, સાથે મહારાષ્ટ્રની દીકરી, રાજસ્થાનની દીકરીઓ, યુપીની દીકરીઓ, ઝારખંડની દીકરીઓ અને સાથે સાથે નેપાળથી પણ એક દીકરીનો સમાવેશ કરવામાં આવેલો છે. આ તમામ દીકરીઓ એવી છે કે જેમને પિતાની છત્રછાયા નથી. દીકરીઓનું સિલેક્શન એવી રીતે કરવામાં આવે છે કે જ્યારે 500 ફોર્મ ભરાયેલા હતા એમાંથી એવી દીકરીઓની પ્રથમ પ્રાયોરિટી કે જે દીકરીને મમ્મી નથી, પપ્પા નથી અને ભાઈ નથી, અને જે દીકરીઓ દાદા દાદી અને નાના નાની સાથે રહેતી હોય તેવી 102 દીકરીઓ આ 271 દીકરીઓમાં સમાવેશ છે. ત્યારબાદ જે દીકરીઓને પપ્પા નથી અને ભાઈ નથી, દીકરી અને મા બે જ છે, ઘરમાં કોઈ પુરુષ નથી, એવી દીકરીઓને સેકન્ડ પ્રાયોરિટી, અને જે દીકરીઓને નાનો ભાઈ હોય છે તેમને ત્રીજી પ્રાયોરિટી. કેવી રીતે 300 દીકરીઓનું સિલેક્શન કરવામાં આવ્યું હતું, જેમાંથી ફાઇનલ 271 દીકરીઓ આ લગ્નોત્સવમાં લગ્ન ગ્રંથિથી જોડાશે. આ લગ્નોત્સવમાં મહેંદી રસમ, બ્યુટી પાર્લર, કરિયાવર સાથે સાથે દરેક જમાઈને તેમના સેફ્ટી માટે એક એક હેલ્મેટ પણ આપવામાં આવશે, અને પર્યાવરણની જાગૃતિ પેટે દરેક દીકરીને તિલક તુલસીનો છોડ આપવામાં આવશે. તો આપ સર્વો આ લગ્નોત્સવમાં આવો અને આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે બધા. લગ્નની તારીખ 21મી ડિસેમ્બર સાંજે 6 કલાકે અને 22મી ડિસેમ્બર સાંજે 6 કલાકે. 135 દીકરીઓ 21 તારીખે અને 135 દીકરીઓ 22 તારીખે. અને એવી જ રીતે મારા દીકરાની સગાઈ, મિતુલની સગાઈ કોઈપણ જ્ઞાતિ જાતિના ભેદભાવને છોડીને કોળી સમાજ અને પટેલ સમાજ એક સંયુક્ત ઉપક્રમે મારા દીકરાની સગાઈ મોહિતની સગાઈ પણ તારીખ 21ના રોજ સાંજે 7 કલાકે રાખવામાં આવી છે.
પાનેતર લગ્ન પ્રસંગ પીપી સવાણી પરિવાર અને કિરણ જેમ્સ વલ્લભભાઈ લખાણી લખાણી પરિવાર ના સંયુક્ત ઉપક્રમે પાનેતરના શીર્ષક હેઠળ 271 દીકરીઓના લગ્નનો આ પ્રથમ પ્રોગ્રામ એટલે કે પ્રેસ કોન્ફરન્સ. લગ્નનો મહોત્સવ હોય અને શરૂઆત ક્યાંથી થાય? તો કે પહેલી પ્રેસ કોન્ફરન્સ, પછી બીજું મહેંદી, ત્રીજું બ્યુટી પાર્લર, ચોથો લગ્નોત્સવ, કન્યાદાન અને વિદાય. ત્યાર પછીની જવાબદારી તો અમારા પરિવારની છે. પણ મને કહેતા ગૌરવ થાય કે છેલ્લા 2 વર્ષથી પીપી સવાણી પરિવાર સાથે મોવલિયા પરિવાર જોડાયેલો હતો. 2 વર્ષ એમણે મને ખભો આપ્યો. આ વર્ષે મંદિરના માહોલમાં કેટલા લગ્ન કરવા, કેવી રીતે કરવા, આ બધા પ્રોબ્લેમો હતા ત્યારે મને એવું થતું હતું કે હું કદાચ 125-150 લગ્ન કરું, કેપેસિટી પ્રમાણે, મંદિરના માહોલ પ્રમાણે. તે મને વલ્લભભાઈ લખાણી, કિરણ શ્યામ્સ, કે જેમણે કિરણ હોસ્પિટલમાં 72 કરોડ રૂપિયાનું જે મોટામાં મોટું દાન આપેલું છે, તેમણે મને કીધું, મહેશ આ કામને અટકાવતો નહીં, કોઈને ના પાડતો નહીં, અને હું તારી સાથે ઊભો રહીશ. એટલે આ તબક્કે પીપી સવાણી પરિવાર સાથે લખાણી પરિવાર જોડાયું, તે બદલ હું લખાણી પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તેમણે મને ટેકો આપ્યો. પાનેતર લગ્નોત્સવમાં 300 દીકરીઓના નામ લખાણા એપ્રિલની 1 તારીખે ફોર્મ વેચવાનું ચાલુ કર્યું. સવારે 5 વાગ્યાથી લાઈન લાગી, ઓછામાં ઓછા 1.5 કિલોમીટર જેટલી લાંબી લાઈન થઈ હતી ફોર્મ લેવા માટે. 500 ફોર્મ અમે બનાવ્યા હતા, 500 ફોર્મનું વિતરણ ખાલી 1 જ દિવસમાં થઈ ગયું. એમાંથી 300 દીકરીઓને સિલેક્શન કરવાનો જ્યારે આવ્યું ત્યારે કઈ રીતે સિલેક્શન કરવું, પણ અમારે દર વખતની સિસ્ટમની જેમ કે જે દીકરીને પપ્પા નથી, ભાઈ નથી અને મા નથી, એવી દીકરીઓને પ્રથમ પ્રાયોરિટી આપવાની. જે દીકરીને પપ્પા નથી અને ભાઈ નથી, મમ્મી અને દીકરી છે, એને બીજી પ્રાયોરિટી આપવાની. અને જે દીકરીને પપ્પા નથી, મમ્મી છે અને ભાઈ છે, પણ હજી નાનો છે, 5મા ધોરણમાં 8મા ધોરણમાં કે 10મા ધોરણમાં અભ્યાસ કરે છે, હજી કમાવાને લાયક નથી થયો, એને ત્રીજી પ્રાયોરિટી આપવાની. અને ચોથી પ્રાયોરિટી કોઈ એવી બહેનો હોય કે જેને 7 બહેનને 1 ભાઈ હોય, 5 બહેનને 1 ભાઈ હોય, એવી રીતે એને ચોથી પ્રાયોરિટી. એવી રીતે દીકરીઓનું સિલેક્શન થયું. 45 જાતિની દીકરીઓ પાનેતર લગ્નોત્સવમાં જોડાયેલી છે. મનીષભાઈએ કીધું એમ ખાલી ગુજરાતની નહીં, મુંબઈ એટલે કે મહારાષ્ટ્રની 5 દીકરીઓ, ઓરિસ્સાની 1 દીકરી, યુપીની 2 દીકરી, ઝારખંડની 1 દીકરી, તેલંગાણાની 1 દીકરી, રાજસ્થાનની 1 દીકરી અને દેશની બહાર નેપાળની પણ 1 દીકરી સાથે છેલ્લો જે ફિગર 271 દીકરીઓનો છે તે પાનેતરમાં લગ્નોત્સવથી જોડાશે. આવતીકાલે એટલે કે 19મી તારીખે ગુરુવારના દિવસે સર્વપ્રથમ મહેંદી રસમનો પ્રોગ્રામ યોજાશે. દર વખતની જેમ આ વખતે પણ સવારે 9 કલાકથી મહેંદી રસમનો પ્રોગ્રામ શરૂ થશે. મહેંદી રસમના પ્રોગ્રામમાં સુરતના IPS અધિકારીઓ અથવા તો બ્યુરોક્રેટ અધિકારીઓના ધર્મપત્નીશ્રીઓ અને સુરત બહારથી પણ મનન મેડમ જયપુરથી, કાનન મેડમ લુણાવાડાથી, ગ્રીષ્મા મેડમ અમદાવાદથી, એમ અલગ અલગ બહેનોના, લગભગ 16 બહેનોના હાથે આવતીકાલે સવારે 9 કલાકે મહેંદી રસમનો પ્રોગ્રામ સ્ટાર્ટ કરવામાં આવશે. મહેંદી રસમમાં જે દીકરીઓના લગ્ન છે પાનેતરમાં, એ દીકરીઓને બ્રાઇડલ મહેંદી, તેમની બહેનો, તેમની સગી બહેનો અને તેમના સગા ભાભીઓ, તેમને સાઈડ મહેંદી
અને જે અમારી જૂની દીકરીઓ છે 2702 દીકરીઓ, આ દીકરીઓ થઈને 2702 દીકરીઓ ટોટલ કે જેમના અમે કન્યાદાન કર્યા છે, એવી દીકરીઓ આ મહેંદી રસમમાં ભાગ લે છે. મહેંદી રસમનો પ્રોગ્રામ સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. મને ગ્રુપમાં દીકરીઓએ કીધું, પપ્પા અમારે સાફા પહેરવા છે, અમે અમારી જિંદગીમાં કોઈ દિવસ સાફા નથી પહેર્યા. મહેંદી રસમના છેલ્લા જ્યારે મહેંદી રસમ પૂરી થાય, જ્યારે મહેંદી લગાવેલી હાથમાં હોય દીકરીઓના, ત્યારે દીકરીઓને સાફા બાંધીને એક ફોટો સેશન કરવામાં આવે છે. વચ્ચે એક દિવસ 20 તારીખે વેવાઈઓ માટે ખાલી રાખવામાં આવ્યો છે કે એમને મંડપ મુહૂર્ત કરવાના હોય, અલગ અલગ બીજા જે પ્રસંગો કરવાના હોય એ 20 તારીખે વેવાયો કરવા, જે પ્રસંગો કરવાના હોય એ પૂરા કરે. 21 તારીખ અને 22 તારીખ સવારે, 21 તારીખ એટલે કે શનિવારે સવારે 9 વાગ્યાથી બ્યુટી પાર્લર ચાલુ થશે દીકરીઓનું. પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 151 અને 136 દીકરીઓનું એક સાથે બ્યુટી પાર્લર ચાલુ થશે. સાંજે 4 વાગ્યા સુધીમાં બ્યુટી પાર્લરનું કાર્ય પૂરું થાય, દરેક દીકરીઓને અલગ અલગ બ્યુટી પાર્લર દ્વારા તૈયાર કરવામાં આવશે. બ્યુટી પાર્લરનું કામ પૂરું થાય એટલે 4 વાગે જમાઈ રાજાઓનું આગમન સ્કૂલમાં, અને ત્યાં કપલ ફોટાનું ફોટો સેશન કરવામાં આવશે, જેમાં ફક્ત પત્રકારશ્રીઓ માટે જ એ પ્રોગ્રામ ઓપન રાખવામાં આવ્યો છે. ત્યારબાદ દીકરીના જમાઈને મંડપે લાવવામાં આવશે, અલગ અલગ સનદી અધિકારીઓ દ્વારા દીકરીઓના કન્યાદાન કરાવવામાં આવશે. વિશેષ 21 તારીખમાં મારો દીકરો મોહિત, 2 વર્ષ પહેલા મેં મારા દીકરા મિતુલના લગ્ન પણ આ બધી દીકરીઓ સાથે જ મેં સમૂહ લગ્નમાં કર્યા હતા. અને એક નવું કે અત્યારે લોકો એકદમ ખોટા ખર્ચામાં પડી ગયા છે, દેખા દેખીમાં પડી ગયા છે, ત્યારે વેવિશાળનો પ્રોગ્રામ, એન્ગેજમેન્ટનો પ્રોગ્રામ પણ કઈ રીતે કરી શકાય. મેં મારા દીકરાના એન્ગેજમેન્ટ ધર્મનો ભેદભાવ રાખ્યા વગર, માનો કે અમે પટેલ છીએ તો અમે કોળી સમાજમાં, મેં મારી દીકરી જે મારા ઘરમાં દીકરી આવવાની છે, જે કોળી પટેલ સમાજની દીકરી આવશે, આપણે બધા જ ધર્મના નામે અલગ 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 વાડાઓ કરતા આવ્યા છીએ. આ વાડાઓ દૂર કરીને આપણે માનવતાનો એક વાડો બનાવવાની જરૂર છે. મારા દીકરાનો સંબંધ સુરતમાં મારી બાજુમાં બેઠેલા નિલેશભાઈ, એમની દીકરી આયુષી સાથે, અને ફક્ત કોઈ પણ ગોળકંદા વગર, કોઈ પણ વિધિ વગર, ખાલી અને ખાલી વીટી પહેરાવવાની રિંગ સેરેમનીનો પ્રોગ્રામ અને વેવિશાળ પૂરો, આવી રીતે પ્રોગ્રામ અમે નક્કી કરેલો છે. જે 5 ના કન્યાદાનનો પ્રોગ્રામ રાખવામાં આવશે. દીકરીઓને આ વખતે કરિયાવરમાં દીકરીના બાપ તરીકે પીપી સવાણી પરિવાર અને લખાણી પરિવાર દરેક જમાઈને હેલ્મેટ આપવામાં આવશે. તેમની દીકરીની એનો જે અખંડ ચાંદલો, ચૂડી ચાંદલો છે એ જળવાય રહે. અને વૃક્ષારોપણ એટલે પર્યાવરણ જાગૃતિ પેટે દરેક દીકરી, દરેક દીકરીને, દરેક જમાઈને કરિયાવરમાં તિલક તુલસીનો છોડ આપવામાં આવશે, જેનું જતન એ દીકરીએ કરવાનું રહેશે. ત્યારબાદ 22 તારીખે પણ આવી જ રીતે 136 દીકરીઓના લગ્ન સમારોહ યોજાશે. મહેમાનો ઘણા બધા મહેમાનો 21 તારીખમાં આવવાના છે, ઘણા બધા મહેમાનો 22 તારીખમાં આવવાના છે. અને આવી રીતે લગ્ન વિધિનો પ્રોગ્રામ સંપન્ન થશે. થેન્ક યુ. પછી દર વખતની જેમ 10 કપલને રિયાઝભાઈ અડતિયા જે રાજકોટના વતની છે, તેમના સ્પોન્સરશિપ હેઠળ તેમને સિંગાપુર મલેશિયાની ટૂર આપવામાં આવે છે. તે છેલ્લા 4 વર્ષથી રિઝવાનભાઈ અડતિયા ના ફાઉન્ડેશન તરફથી આ સેવા આપવામાં આવે છે. સૈયદભાઈ કિયાન એરબેઝ તરફથી 30 કપલને હેલિકોપ્ટર રાઇડ્સ આપવામાં આવે છે. અને ત્યારબાદ બાકીની બધી દીકરીઓને પીપી સવાણીને લખાણી પરિવાર દ્વારા જોઈન્ટમાં કુલુ મનાલીની ટૂર આપવામાં આવે છે. સાબિર સૈયદ સાથે મુકેશ ગોરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.